ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ નમા ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય વેદાંતના સિદ્ધાંતો ખોટા નથી પરંતુ તેનો અનુભવ ભક્તિ વિના પ્રેમ વિના થતો નથી પ્રેમની ભક્તિની જ્ઞાનીને પણ જરૂર રહે છે ગજેન્દ્ર પશુ હતું ગજેન્દ્ર ભણેલો ન હતો પણ કેવળ પ્રેમથી પોકારવાથી ભક્તિથી ભગવાન તેમને મળ્યા પ્રશ્ન થાય કે ગજેન્દ્રે ક્યાં તપશ્ચર્યા કરેલી કે અષ્ટાંગ યોગની સાધના કરેલી કેવળ ભક્તિથી જ ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા હતા વ્યાધમાં શું સદાચાર હતો ધ્રુવની ઉંમર કેટલી હતી ગજેન્દ્રમાં કઈ વિદ્યા હતી વિદુરની વળી જાતિ કઈ ઉગ્રસેનમાં કયું પૌરુષ હતું કુબજા પાસે કયું રૂપ હતું તો સુદામા પાસે કયું ધન હતું છતાં આ સૌ ભગવાનને મેળવી શક્યા છે ભક્તિ પ્રિય માધવ ગુણોથી નહીં કેવળ ભક્તિથી સંતુષ્ટ થાય છે ભક્તિથી ભગવાન મળે છે ઈશ્વરમાં પ્રેમ રાખી ખૂબ સેવા સ્મરણ કરીએ જો ભક્તિ ન હોય તો જ્ઞાનીના જ્ઞાન અને તપશ્ચર્યાની કિંમત નથી બહુ જ્ઞાની હોય પણ પ્રભુ પ્રેમ ન હોય તો તેના જ્ઞાન કે તપશ્ચર્યાની તોલે કશું જ આવતું નથી સર્વ નું ફળ છે શ્રી કૃષ્ણ પ્રેમ જો સાધન કરતા પ્રભુ પ્રેમ ન જાગે તો તે સાધનની કાંઈ કિંમત હોતી નથી એવું નથી કે બ્રાહ્મણના ઘેર જન્મ થાય તો જ ભગવાન મળે ગમે તે જ્ઞાતિનો હોય તે ભક્તિ કરી શકે છે જ્ઞાનનો અધિકાર બધાને નથી ભક્તિનો અધિકાર બધાને આપ્યો છે જે ભક્તિ કરે તે ભગવાનને વાલો લાગે છે પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી એવા બ્રાહ્મણ કરતા પણ જે હીન જાતિનો છે પણ જેને પ્રભુ મિલન માટે આતુરતા છે તે બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ છે એવું સ્પષ્ટ થયેલું છે પરમાત્માને પ્રસન્ન કરવાના બે સાધન છે સેવા અને સ્મરણ સેવાથી પરમાત્માની સેવા કરવાની છે પણ પ્રેમથી કરવાની છે સેવા સેવા ખાતર સેવા કરવાની નથી પ્રેમથી પરમાત્માની સેવા કરવાની અને પ્રેમથી પરમાત્માનું સ્મરણ કરતા પરમાત્માના નામનો જપ કરવાનો ત્રણ કલાક રોજ સેવા સ્મરણ કરીએ પ્રહલાદજી કહે છે બે સાધનોથી ભગવાન અવશ્ય મળે છે ભગવાનની સેવા અને તેનું સ્મરણ બીજા કશાની જરૂર નથી દાન દક્ષિણા આપવાથી પરમાત્મા મળશે નહીં એ પૈસાનો સદુપયોગ જરૂર છે પણ તમારે જાતે સેવા સ્મરણ જપ કરવા પડશે પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન તો પ્રેમ છે સેવા પૂજામાં ધન મુખ્ય નથી મન મુખ્ય છે સ્નેહ મુખ્ય છે પરમાત્માએ જેને જે આપ્યું છે તેનો ઉપયોગ તે ભગવત સેવામાં કરે તે જરૂરી છે શ્રી વલ્લભાચાર્યજી મહારાજના ચોર્યાસી વૈષ્ણવની કથામાં પદ્મનાભ દાસની કથા આવે છે તેઓ ભાગવતની કથા કરતા હતા તેમાંથી જે ઉપાર્જન થતું તેમાંથી ઉદર નિર્વાહ કરતા એક વખત તેઓ વલ્લભાચાર્યજીની ભાગવત કથા સાંભળવા આવ્યા વલ્લભાચાર્યજીને મુખેથી સાંભળ્યું કે ભાગવતની કથામાંથી દ્રવ્ય ઉપાર્જન ન કરાય શ્રીમદ ભાગવત એ આત્મકલ્યાણ અર્થે છે તેને શાસ્ત્રીઓએ ઉદર પોષણનું સાધન બનાવી દીધું છે આ સાંભળી પદ્મનાભ દાસજીએ ભાગવત કથામાં દ્રવ્ય લેવાનું છોડી દીધું આર્થિક સ્થિતિ કફોડી બની છે છતાં તેઓ અતી પ્રેમથી કથા કરે જાય છે એક દિવસની વાત છે તેની પુત્રી તુલસીએ કહ્યું पिताजी ઘરમાં ચણાની દાળ સિવાય કશું નથી બેટા જે હોય તે લાવ મારા ભગવાન તો ભાવ ના પૂખ્યા છે ચણાની દાળ વાટી તેમાં મીઠું નાખ્યું ચાર પડિયા ભર્યા અને ભગવાન પૂરી શાક વગેરે બધું જ ધરાવ્યા છે અને ચણાની દાળમાંથી મોનથાળ અને શ્રીખંડ સુગંધ આવે છે પદ્મનાભ દાસજીની બાફેલી ચણાની દાળ પ્રભુએ છપ્પ પણ ભોગ જેવા ભાવથી ખાતી ભગવાને જોતા નથી કે મને શું આપે છે ફક્ત એટલું જ જુએ છે કે જે આપે છે તે કેવા ભાવથી આપે છે સેવા અને સ્મરણથી ભગવાન સેવકને આધીન બની જાય છે હરિ હરહિઓ you